નામજ કેમ? વિદ્યાર્થીઓ તમને પૂછું, તમે આખી સ્કૂલમાં ભણતા હો તો આખી સ્કૂલમાંથી અમુક જ છોકરાના નામ તમારા આચાર્યને મોઢે કેમ? તમારું એવડું ગામ છે તો આપણે નામ લેવાય તો અમુકના જ પહેલે હોઠે નામ કેમ? તો જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રમાં નજર નાખો તો એમાં ઈ એવડા કેમ? ત્યાં ખાલી જગ્યા વિદ્યાર્થી મૂકી ગયો ખાલી, તો હું કેમ નહીં? અમને તો અમારે તો આ વિચાર જ આયા સુધી પગ્યા છે, તો આપણે કેમ નહીં? એટલું જ હૃદયમાં લખી લ્યો એટલે તમારો કઈ તૂટો જ ન આવે. એટલે મને અમુક ઓફિસરો ગમે. હા, ચાર સવારીમાં મોટરસાયકલ વાળા નીકળ્યા, નવી ભરતીના પીએસઆઈ ઉભેલા હો. આમ તો નોકરી છે ને, 10 વર્ષ કરી લીધા પછી જ ખબર પડે કેમ નોકરા કરાય. પછી દાંતે દાંતો મેળવી લેવાનો હોય. નવી ભરતી ના એટલે સૂટ દળી હાવ ઉભી રાખ. એ ઉભી રાખ, બોલે અહીંયા સોટા દીધી. હું છે કેમ શાર બેહેડે? ઓલો પાસવર્ડ જોઈને કે હા લે, પાંચ મો કરે ઉતરી ગયો. બોલે રાજીનામું દઈ દીધું કે ભામ ભેગી નોકરી કરવી કેમ? મુદ્દો છે પાત્ર ભજવો. એટલે મને આ કવિ કાગનું એક વર્ષો પહેલા સાહેબ 55-50 વર્ષ પહેલા વૃક્ષ બચાવવા માટે કે વનરાયુને બચાવવા માટે આ દેશનો કવિ લખી ગયો હોય કે જેને રોપે ગીરધારી થાશે રાજી, રોપાવો કોઈ રૂખડા. રૂખડા એટલે વૃક્ષ. એ જી જેને કાપે રે એ મોરારી જોને કોસવાસે રે, એ કાપો નહીં કુણા રૂખડા રે જી. આ પંખિયાનો વિહામો ઈ તો આન શીતળીએ નિસાયડી રે, આ પંખીઓનો વિસામો ઈ તો આન શીતળીએ નિસાયડી રે. પછી આ પોતાની કમાયું પોતાની જ માથે રે, એ નડે નહીં કોઈને રૂખડો રે જી. જેને રોપે રે ગીરધારી થાજોન રાજી, એ રોપાવો રૂડા રૂખડા રે જી. ઝાડ ઝાડ ઝાડ. હા, એક જણો ઝાડ ઉપર બેઠો હતો, એના બાપા નીકળ્યા. તેના બાપાને કીધું કે એ બાપા ઉભા રહ્યો, એ બાપા ઉભા રહ્યો, હું છે. એને બાપા કે બોલ બેટા. એ કે બાપા રાજકારણ કેવું કહેવાય? લે લે લે, ઝાડ વેસોડી રાજકારણની વાતો થતી છે. એટલે બાપાએ કીધું બેટા આ બધું પોલિટિક્સની વાતો અંગત હોય છે, નીચે ભી આવો. ઘેરો ઘા છે નગદનભાઈ. હા, પણ આ ખરેખર સારા માણસો છે, ખોટા વખાણ નથી કરતો. ને તમને મારી આદત નહીં ખબર છે, સાચું હોય તો કહેવાય આ માણસો સારા છે. એમાં આ તમારા ગામના સરપંચને તાળીઓથી બધા સાહેબ કેવડાય ઊભા પગે બધી મહેનતમાં છે સાહેબ, નહીતર સરપંચ થયા પછી તો પંચ મારવાનો હોય. હે, મને બિલ્ડર બહુ ગમે. બિલ્ડર નામ કેમ? જેને કોઈ દી બિલનો ડર જ ન હોય. સિમેન્ટવાળા લોખંડવાળા ભલે ધક્કા ખાતા હોય, જેને બિલનો ડર જ નહીં એ બિલ્ડર. હે, અને થોડોક હપ રાખજો ભાઈ, 18 વરણ. હા, હપીને જે ગામમાં રહેતા આખું ગામનો હપ રાખજો પગે લાગુ. હપ હોય ને, તમે જો આ ફ્રૂટની માર્કેટમાં જાઓ તો ગમે એટલી મોંઘી કેરી છે તો એની ચીર કાઢી દે, ચાખતા જાઓ તરત કાપશે. ચાખી લો, નો લેતો હોય તોય ચાખી લો, સફરજનની ચીર આપશે. કેળા કોઈ દી સખાડ્યા? હાવ સસ્તા હોય તો કોઈ દે એમ કીધું આજો શાખતા જાઓ, નો અડાય ભેગા રે ડોહા. આખી લુમુસ ભેગ્યું હોય હો એનો કોઈ ભલે સસ્તા, પણ એમ કે એમનો કે ભરે તમને ચલી ચલી સાળો લૂમ છે ડોહી આખી ભેગા છે.
ભેગા રહેજો. હાવણી કસરો જ વાળતી હોય સાહેબ, પણ એ ભેગી છે એટલે બાકી એની સૂટી થઈ જાય તો એનો એનો કસરો થઈ જાય. એટલે બહુ મજા આવે. કેવું પાછું, હમણાં હું ગયો ને ગાંધીનગર, તે મારે એક બે ખાતાના કામ હતા. હા, આનંદીબેન કહેતા હતા મને કે તમારે ક્યાં ખાતાનું કામ છે. મેં કીધું જે ન ખાતું હોય ને એનું કામ છે. ખાતા તો છે જ બધા, પણ નથી ખાતા ઈ ખાતું કયું, એને ગોતું શું કહેતું ન યાર. ખાતા ખાતા પણ તમને કહું યાર, એક જ ખાતું એવું છે, ખાતું નથી છતાંય ખાતાનું ધ્યાન બહુ રાખવું પડે. ઓલાનું ખાતું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રમાં જે ખાતામાં હોય તે ઈ ઓલા ખાતાનું ધ્યાન રાખે કે ઈ ખાતા વાળાની કૃપાથી મારા હાથમાં આ ખાતું આવ્યું છે, હું આમાં ગમે એટલું ખાસ ઓલો નહીં છોડે. જે મોટા ખાતાનું જે ધ્યાન રાખે એમાં કોઈ દી હાલે. સા ગરમ હોય ને આપણે ઠરી જઈએ ઢાફ દે. બોલો, અમારે કાકાના બે છોકરા ડોક્ટર નો નાડ પકડી એક ઉપાડી લે ઓલો ગબ દે. નહીં નહીં, અઘરું છે બધું. એક જગ્યાએ મેં આમ બહુ બહેનોની બહુ વખાણ કર્યા, કારણ કે બહેનોનો પ્રોગ્રામ હતો, સ્ત્રી શક્તિનો એવું પાછળ બોર્ડ મારેલો, એટલે આપણે બહેનોનું જ બોલવું પડે. અને સાહેબ હું તો એટલું જ કહું તમને કે આ દેશમાં કોઈનો અધિકાર નથી એવો કે સ્ત્રીની વિરુદ્ધ, એટલે એને એને એનું નબળું બોલે. ઘણા ઘણા માણસો, ઘણા એવા કોઈ સંપ્રદાય કોઈની હું ટીકા નથી કરતો, પણ એ સ્ત્રી હોય ત્યાં જાય નહીં, સ્ત્રીનું મોઢું ન જોવે, આવા ઘણા હોય. તો એને એને તમે કાનમાં કહેજો કે તને તું તારો જન્મ હું થોરની દાંડી જઈ છો છે, તું થોરે ટીંગાતો હતો, તને આ દેશની માય જ જન્મ દીધો છે, એનું મોઢું તું ન જો નાલાયક. એટલે અઘરું છે. એટલે મેં બહુ બહેનોના વખાણ કર્યા હતા. એક જણો ઉભો થઈને કે એ હવરમાં ભાખરી કરે એવા રહેવા દેજો. હા, ખરેખર ઘણા બહેનો તો પછી આપણે બહુ છૂટી આપી નથી, બહેનો જે ભાષણ કરે એટલે આપણને આપણને એમ થઈ જાય કે ઓહો આપણે 21મી સદીના બહેનો છીએ. ઈ સીતાજી જંગલમાં બાળકને જન્મ આપીએ કે આપણે નહીં. હમણાં તમને ખબર છે રામ ઉપર કેસ જોઈ, એક મહિનો જો, એક મહિના પહેલા સુપ્રીમ કોર્ટમાં સાહેબ કોઈએ રામ ઉપર કેસ કર્યો, અને પાછું મને આનંદી વાત નો છે કે કોર્ટે કેસ સ્વીકાર્યો. આ જોક્સ નથી, આ સત્ય ઘટના. કોર્ટે કેસ લઈ લીધો. કોઈ એવું કીધું કે સીતાજી ઉપર એણે એટલી એટલી ઓલી કરી છે એટલે એની ઉપર દંડ થવો જોઈએ, એટલે કોર્ટે કેસ સ્વીકાર્યો. મને ગમ્યું શું કામ કે આ દેશની કોર્ટ તો સ્વીકારે છે ને કે રામ હતા એ. હે, અને પછી હમણાં જ એ 20 દિવસ પહેલાં કેસ ફાઇલ થયો કે એ વખતના અત્યારે એ વખતના અત્યારે કોઈ તાજના સાક્ષી પુરાવા ન હોવાથી આ કેસને અમે ફાઇલ કરીએ છીએ. પણ આ બહેનો ઘણા, માફ કરજો બાપા, આ વિડીયો થાય કે ખોટું નથી, પણ એ બહેનો એમ કહેતા હોય કે અમે 21મી સદીના બહેનો છીએ, સીતાજી વનમાં જઈ શકે, બીજી વાર રામ એનો ત્યાગ કરી શકે, અમે નહીં. એણે ત્યાગ કર્યો છે ને તો સદી ઉભી ગયું, તો એની કથા ગાવી પડે તને પાડો હિ ઉશીનું ઘાસ લેટે નો આપે તારો બાપ. ત્યાગ છે ત્યાં કાંઈક છે, અને ત્યાં સુધી અટકે તોય વાંધો નહીં, પણ એ જે ઈ ઉપાડો કરે કે મારે પુરુષની સમાવડી થવું છે, ત્યારે એનું લેવલ ઘટાડે છે. કહેવા ગયો સાહેબ, આ દેશના પુરુષની તેવડ નથી કે સ્ત્રીની સમાવડો થઈ શકે. આ દેશનું એ સ્ત્રી શક્તિ છે, ભગવતી છે, પુરુષ એની સમાવડો થઈ જ ન હોય. કે આ માદ ન હોય તો સંત સુરા નીપ જાવતી, એ ભગવતી છે. આપણે તો તમાકુ સોળો સિવાય ધંધો કર્યો નથી. એ છોકરા તારા બા આવ્યા કે જે આપ આવી ગયા છે રોટલા કરી નાખે, અરે તારી ભીલી થાય, કોક દી રોહડામાં જાને હાટલો ઓઢીને આટા માર કુકુ.
એટલે હું એક ટૂંકમાં